Nova Canal Magni, Martin Repressuada, e lo salto Montiai. Nani Chovis, Michelon Fis, Chiavis, Michelon Fis, Diapre, Magisu, Trake Suel, Comantiese, Trocano, नवा कर्म मात्रे लगते हैं शिवाय तर सातवां जय चौबीस साल सत्ता इसमें करो ने एक बार मारी बातों सामने चे ने पार्टो नथी ते ने एक मूर्त मार्ग के ऊपर आपको मार से ते जाने पता लो घर एक पर बांधो ने वर्षा परसियो ने रेल आ गई ने बाबा जोड़ा था ने ते घर पर सपाटा लग गया ने ते पड़ी घर ने ते ने ते ने ते ने मोटो नाश कर પહેલો અધ્યાય અને તેની 23મી કલમ પર આપણે વાંચીશું. નો તમારા માટે વાંચીશ યાકૂબ 1 અને 23. એ વચન એમ કહે છે, કેમ કે જે કોઈ માણસ વચન પાળનાર નથી પણ કેવળ સાંભળનાર છે તે પોતાનો સ્વાભાવિક મોહ આરસીમાં જોનાર માણસના જેવો છે. તમારા ગુણગાન ગાઈએ અને સાથે મળીને પ્રભુ અમે તમારું વચન સાંભળીએ શીખીએ અને પ્રભુ અમે તમારા ચરિત્રને તમારા ઈરાદાઓને તમારી યોજનાને તમારી વાતોને તમારા હૃદયને અમે સમજી શકીએ. તમને મદદ કરો. અમ બોલનાર સાંભળનારને અમે તમારા હાથમાં સોંપીએ છીએ. અમારા શરીર પ્રાણ આત્માનું નિયંત્રણ તમારા હાથમાં સોંપીએ છીએ. અમને મદદ કરો, અમારી સાથે વાત કરો પ્રભુ, અને અમારા વિશ્વાસના જીવનને પ્રોત્સાહન મળે માટે અમને તમારા વચન દ્વારા તમે અમને સ્પર્શ કરો. અમારી પ્રાર્થના પ્રભુ શ્રી ખ્રિસ્તના નામથી દેવ બાપ કરીએ છીએ. મારે સાંભળવાની માન્ય કરો. આવો આપણી જગ્યા પર બેસી જઈએ અને આજનું વચન એ બહુ અદ્ભુત છે. આપણે જાણીએ છીએ આ નવા વર્ષનો બીજો રવિવાર છે અને અદ્ભુત સમય છે આ પ્રભુના વચન સાંભળવાનો. આપણે ગયા રવિવારે પણ આપણે વાત કરી હતી પ્રભુના વચન વિશે, બુદ્ધિમત્તા વિશે, અને આજનો જે વિષય છે હું તમારી સાથે વાત કરવા માંગુ છું કે વચન સાંભળીને પાળનાર એ બુદ્ધિમાન છે. આજનો વિષય એ છે કે વચન સાંભળીને તેને પાળનાર એ બુદ્ધિમાન છે. એક રીતે આપણે જોઈએ છે કે સંસારની અંદર લોકો બુદ્ધિમાન થવા માંગે છે. ઘણા બધા લોકો અવનવા અવનવી તરકીબો રચે છે બુદ્ધિમાન થવાના માટે, પણ એવો બુદ્ધિમાન થઈ શકતા નથી. એમને લાગે છે કે અમે બહુ બુદ્ધિમાન છે ત્યારે એ એમના નિર્ણયો બતાવે છે કે તેઓ બહુ મૂર્ખ છે. પણ ધન્યવાદ કરીએ છીએ પ્રભુનો કે પ્રભુએ આપણને આ બાઇબલ આપ્યું છે જે આપણને બુદ્ધિમાન બનાવે છે. કેમ કે સંસારના લોકોને બુદ્ધિમાન બનવું છે, પણ બુદ્ધિમાન કેવી રીતે બનવું એમની પાસે મને જાણકારી નથી, ખબર નથી. પણ આભાર માનીએ છીએ આપણી પાસે બાઇબલ છે જે આપણને શું કરે છે, જે આપણને બુદ્ધિમાન બનાવે છે. પ્રભુનું વચન એ બુદ્ધિમાન બનાવે છે. અને દાઉદ ગીરશાસ્ત્રી પણ લખે છે, આપણે જોઈએ તો કે તારા વચનો મને બુદ્ધિમાન બનાવે છે. ઇવન ઇઝરાયલ પણ લખ્યું, કિસ્સા 119માં તમે વાંચો તો ત્યાં બોધભૂત બાબતો લખી છે. ત્યાં પ્રભુના સેવક કેવી રીતે લખે છે, મે બી 119:99 કલમને ત્યાં લખ્યું છે કે આ વચનના લીધે હું મારા શિક્ષકો કરતા વધારે જાણું છું, આ વચનના લીધે હું વૃદ્ધો કરતા વધારે સમજુ છું. શા માટે? કદાચ એ લેખક
જેણે પણ લખ્યું છે મે બી ઇઝરાયલ કે પણ એ એવું કહે છે કે હું મારા શિક્ષકો કરતા વધારે જાણું છું કેમ વચન જી આપે છે હું વૃદ્ધ કરતા એમની પાસે બોલા અનુભવ હોય છે પણ કે એમના કરતા હું વધારે જાણું છું હું અને બહુ અદભુત છું સમજું છું બહુ અદભુત બાબત છે અને આજે તમારી સાથે આ વચન તમે મેં વાંચ્યું બહુ જાણીતું વચન છે અને તમે જાણો છો કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતાનો પહાડી ઉપદેશ આપી રહ્યા પછી આ વચન અહીંયા કહે છે અહીંયા લખવામાં આવ્યું છે 24મી કલમ આપણે વાંચ્યું કે એ માટે જે કોઈ મારી આ વાતો સાંભળે છે એમણે સંદેશ આપ્યા પછી કન્ક્લુઝન કર્યું કે હવે આ જે વાતો મેં તમને કહી છે જે કોઈ સાંભળે છે રાકેશ સાહેબ પણ વાંચ્યું કે અને વાતો શું કરે છે એ વાતો સાંભળે છે અને પાળે છે તેને એક દયા માણસની ઉપમા એટલે કે બુદ્ધિમાન માણસની ઉપમા આપવામાં આવશે અને બહુ અદભુત વચન છે એટલે કે એક રીતે આ દ્રષ્ટાંતમાંથી આપણને સમજાય છે કે આપણે ઉપદેશ સાંભળીએ છીએ વચન સાંભળીએ છીએ વચનનો અભ્યાસ કરીએ છીએ અને ત્યારબાદ જેને આપણે એ પ્રમાણે જો કરીએ છીએ તો જ આપણે બુદ્ધિમાન છીએ તો આપણે યાકૂબના પત્રમાં વાંચ્યું શું છે કે આપણે પોતાને ધોકો આપીએ છીએ અને બહુ અદભુત વચન છે એક રીતે હું એના વિશે વિચાર કરતો હતો કે આ વચન ડાયરેક્ટ ઇનડાયરેક્ટ આપણને સમજાવે છે કે આપણે વચનની આજ્ઞાને પાળવાની છે એનો હુકમ એની આજ્ઞાઓને પાળવાની છે અને આજે આપણે જોઈએ છે કે ઘણી બધી વાર વિશ્વાસી તરીકે આપણે શું કરીએ છીએ સમાધાન શોધી લઈએ છીએ કાં તો આપણે વચગાળાનો રસ્તો શોધી લઈએ છીએ ઈશ્વર પણ દુઃખી ના થાય અને આપણે પણ દુઃખી ના થઈએ પણ એવું હોતું નથી આજ્ઞા પાલન એ બહુ મહત્વની બાબત છે અને બાઇબલ કહે છે કે આજ્ઞા પાલન એ આશીર્વાદ લઈને આવે છે પણ શું થાય છે શું બને છે ઘણીવાર આપણે જ્યારે એ સાંભળીને પાળતા નથી ત્યારે યાકૂબ એકમાં પછી આપણે પાછા આવીએ અને ત્યાં અદભુત વચન છે જે હું એના વિશે જસ્ટ અભ્યાસ કરતો હતો અને ત્યાં લખવામાં આવ્યું છે કે 23મી કલમમાં કેમ કે જે કોઈ માણસ વચન પાળનાર નથી એટલે કે જેણે વચન સાંભળ્યું છે અને જે પાળતો નથી કેવો છે જેણે વચન સાંભળ્યું છે વચન પાળનાર નથી પણ કેવળ સાંભળનાર છે તે પોતાનો સ્વાભાવિક મોહ અરીસામાં જોનાર માણસના જેવો છે કેટલું સિમ્પલ ઉદાહરણ આપણે રોજ સવારે ઉઠીએ છીએ અને બધા જ આપણે અરીસા આગળ જઈએ છીએ અને અરીસા આગળ જવાનું કારણ છે આપણે જાણીએ છીએ કે કદાચ લોકો મને જુએ એ પહેલાં હું કેવો દેખાવ છું કે કેવી દેખાવ છું અને આપણે જાણીએ છીએ સવારે આપણે ઉઠીએ છીએ એટલે આપણો ચહેરો આપણને જોવો ગમશે આપણો ચહેરો બીજાને જોવો ગમશે નહીં કેમ કે આપણે ઉઠીએ છીએ વાળ ઊંચા થઈ ગયા હોય અને આપણે જાણીએ છીએ આપણો શું કહેવાય છે કે કેટલા ફ્રેશ નથી હોતા પણ અહીંયા લખવામાં આવ્યું છે કે અને બાઇબલના ઉદાહરણો હું ખરેખર વિચારું કેટલા સરળ છે કે જે દરેક વ્યક્તિ જેનો ઉપયોગ કરે છે અને અહીંયા લખવામાં આવ્યું છે કે અરીસામાં જે વ્યક્તિ જુએ છે અને પછી શું કરે છે ત્યાંથી જ્યારે નીકળી જાય છે ત્યારે એ ભૂલી જાય છે અને ખરેખર એટલે ઈશ્વરનું વચન આપણને પ્રોત્સાહન આપે છે કે આપણે જ્યારે અરીસામાં જોઈએ છીએ પછી અરીસો જ્યારે આપણને કંઈક કહે છે ત્યારે 99% આપણે શું કરીએ છીએ એક્શન લઈએ છીએ અરીસો આપણને કહે છે કે હવે તમારું મોં બરોબર દેખાતું નથી એટલે આપણે જઈને મોં ધોઈ નાખીએ છીએ ઘણી વાર ફેસ વોશમાં વધારે પડતું થોડું કરવા માંગીએ છીએ કેમ કે કદાચ જો વધારે ચડકે બરોબર છે કદાચ અરીસો આપણને કહે કે વાળ કપાવવાના થઈ ગયા છે તો આપણે વાળ કપાવી નાખીએ છીએ એટલે તમે વિચાર કરો કે કેટલું સિમ્પલ સરળ ઉદાહરણ પણ વચન આપણને જે કહેવા માંગે છે કે જો વચન સાંભળે છે અને જે પાળતો નથી એ કેવો વ્યક્તિ છે કે અરીસાથી અને એક રીતે તમે જોવા જાઓ તો એ ચિત્ર એવું તો શું કહીએ પણ પાગલ માણસને કોઈ ફરક પડતો નથી એ અરીસા આગળ આવે તો પણ અને અરીસા આગળ આવે ના આવે તો પણ એ જોયા પછી હસીને ત્યાંથી નીકળી જશે પણ એક સમજો માણસ છે એને સેન્સ છે સેન્સ છે એ શું કરશે એ અરીસા પાસે એટલા જ માટે જાય છે કે જેથી કરીને એ પોતાને સંભાળે
અને ખરેખર બહુ અદ્ભુત છે ઓકે પણ કહેવાનો મતલબ એ છે કે જો વચન આપણે પાળી સાંભળીને પાળીએ છીએ તો આપણે બુદ્ધિમાન છે ઇવન 22 મી કલમમાં લખવામાં આવ્યું છે કે તમે વચન પાળનારા તાઓ પોતાને છેતરીને કેવળ સાંભળનારા નથી એ બની શકે છે કે હું વચનનો નોલેજેબલ હો વચન મારી પાસે ને તમારી પાસે આપણી પાસે હોય પણ આપણે એને ના પાડીએ એવું બની શકે છે અને એ કોઈ કોઈને પણ આપણે આંગળી નાચી દઈ શકીએ પણ આપણે પોતાની પરત કરવી જોઈએ પ્રભુના બાળકો તરીકે વિશ્વાસી તરીકે કે શું હું પ્રભુનું વચન સાંભળું છું શું મારા જીવનમાં હું એને લાગુ કરું છું અને જો નથી કરતા તો કેવું બને છે માનો કે મને કોઈ રોગ છે અને હું ડોક્ટર જોડે જઉં છું અને ડોક્ટરે તપાસ કરે છે અને ડોક્ટર તપાસ કરીને પછી એ એનું નિદાન કરવાના માટે એ પ્રોસેસ કરે છે જે તેને પ્રોસેસ કરવાની છે પછી દવા ગોળી આપે છે એ અને કહે છે કે તમારે આ ખાવું જોઈએ આ ના ખાવું જોઈએ અને આ દવા આ સમયે લેવી જોઈએ જો એ પ્રમાણે કરવામાં ના આવે તો શું તમે માનો છો જે તે રોગ છે એનું નિદાન થશે નહીં થાય ડોક્ટર ગમે એટલો સારો હશે ગમે એટલી તમને દવા સારી આપી હશે પણ જો એ દવા તમે લેતા નથી અને એને જે કહ્યું છે એ પ્રમાણે તમે કરતા નથી તો કોઈ જ ફરક આવવાનો અને એક રીતે આ એક ઉદાહરણ છે પણ એક રીતે અહીંયા એવું જ છે કે જો આપણે વચન સાંભળીએ છીએ અને પાળતા નથી તો આપણે આપણે શું કહેવાય છે યાકૂબ તો બહુ થોડા કઠોર શબ્દોમાં લખ્યા છે કે એ પોતાની ચેતાના સમાન છે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પણ એના જ્યારે પહાડી ઉપદેશ આપ્યા પછી જ્યારે એ એની ઓડિયન્સે જ્યારે કહી રહ્યો છે ત્યારે કે જે કોઈ અમારી વાતો સાંભળે છે ને પાળે છે અને એક કેવા માણસ દયા માણસની ઉપમા આપવામાં આવશે અને યાદ રાખો પ્રભુ ઈસુ ખ્રિસ્ત વિશે તમે વિચાર કરો તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત પૂર્ણ સત્ય પ્રગટ કરનારો હતો એ પોતે ઈશ્વર હતો એ ગ્રેસ સાથે પ્રગટ કરતો હતો પણ પૂર્ણ સત્ય એ આપતો હતો અને અહીંયા લખવામાં આવ્યું છે કે શું બને છે કે વરસાદ વરસે એ એટલે કે એને ઉપમા આપવામાં આવ્યું છે વ્યક્તિ છે જેણે પોતાનું ઘર કે છે ખડક પર બાંધ્યું છે એના પર વરસાદ વરસ્યો છે એના પર રેલ આપ્યું છે વાવાઝોડા થયા છે ઝાપટા લાગ્યા છે પણ કે છે એ ઘર પડી જતું નથી આ વિશ્વાસના ઘર વિશે પણ આપણે કહી શકીએ છીએ એક જગ્યાએ લખવામાં આવ્યું છે બેબી ટીમોથીના પત્રમાં પાઉલ કે છે એ એલેક્ઝાન્ડર કે એનું નામ ભૂલી ગયો પણ લખવામાં આવ્યું કે એનું વિશ્વાસરૂપી વાહન તૂટી ગયું છે આ સંસારની અંદર આપણા વિશ્વાસરૂપી વાહન આપણું એ તૂટી શકે છે અને પણ અહીંયા જે બાબત કહેવા માંગે છે પ્રભુનું વચન કે એક વિશ્વાસીના જીવનમાં બધું જ બનશે અને ત્યાં બીજા વ્યક્તિના વિશે પણ લખવામાં આવ્યું છે કે જેણે શું કર્યું છે પોતાનું ઘર રેતી પર બાંધ્યું છે એના ઉપર પણ સેમ પરિસ્થિતિ એ જ પ્રકારની બાબત બની છે શું થયું છે એના ઉપર વરસાદ વરસે છે રેલ આવે છે અને શું કહેવાય છે કે એ વાવાઝોડાના ઝાપટા થાય છે વાવાઝોડા થાય છે અને વરસાદ અને એ ઘરનો નાશ થાય છે કહેવાનો મતલબ કે વિશ્વાસી હોય કે અવિશ્વાસી હોય એ બંનેના જીવનમાં પરિસ્થિતિઓ આવે છે પણ જ્યારે વિશ્વાસી જેના જીવનમાં પરિસ્થિતિ આવે છે પણ જ્યારે પ્રભુના વચનને પાળ્યું છે એ વિશ્વાસમાં બની રહ્યો છે મજબૂત છે તો એ પરિસ્થિતિઓને શું નહીં કરે એનો નાશ નહીં કરે ને અને એક રીતે કહીએ તો કહી શકાય કે એ બધી જ પરિસ્થિતિઓમાં એ મજબૂત ઊભો રહેશે બની રહેશે અને અદ્ભુત બાબત છે અને એના વિશે હું વિચાર કરતો હતો કે ઘણા બધા બાઇબલના લોકોએ બાઇબલની અંદર ઘણા બધા લોકો શા માટે આપ્યા છે એમના જીવનો આપણે એક અભ્યાસ છે બાઇબલના ચરિત્રો વિશે વિશ્વાસના જે જીવનો છે ઉત્પત્તિથી પ્રગટીકરણ સુધી આપણે નવા કરાર સુધી અને જૂના કરારના બધા જ લોકોના આપણા વિશ્વાસના જીવનો વિશે આપણે શીખીએ છીએ તેમના જીવનોમાં તેમણે પ્રભુના વચનો સાંભળ્યા તેમણે પ્રભુના વચનો અને વાયદાઓ મળ્યા એમ અને આપણે જોઈએ તો મૂસાના વિશે અને યહોશુના વિશે આપણે જોઈએ તો મૂસાની સાથે પરમેશ્વર વાત કરતો હતો અને ત્યારે તમે વાંચો નિગમના પુસ્તકમાં કે ગણનાના પુસ્તકમાં અને લખવામાં આવ્યું છે કે જેમ પરમેશ્વરે મૂસાને કહ્યું તેમ તેણે કર્યું ઇવન તમે યહોશુની આગેવાની વિશે પણ જોઈ શકો છો કે યહોશુને પણ જેમ કહેવામાં આવ્યું એ જ પ્રમાણે તેણે કર્યું અને બાઇબલ કહે છે એ અદ્ભુત આગેવાનો થઈ ગયા
મૂસા એક ખુદાકેવાન થયો કેમ કે એ પ્રભુથી સાંભળતો હતો એ પ્રમાણે તે કરતો હતો ઇવન યહોશુ પણ કેમ યહોશુ સફળ થયો કેમ કે તેણે ઈશ્વરથી જે સાંભળ્યું અને એ પ્રમાણે કર્યું પણ તમે ઇઝરાયલ પ્રજા વિશે જુઓ શું બન્યું ઇઝરાયલ પ્રજાએ લગભગ મિસરમાંથી નીકળ્યા પછી થોડો સમય સુધી એને પ્રભુનું સાંભળ્યું પણ એને પ્રભુની વાતો પાડી અને આપણે જાણીએ છીએ યાદ રાખો દરેક બાબતના પરિણામો છે અને આ વિશ્વાસના જીવનની અંદર આપણે ધરતી પર જીવી રહ્યા છીએ ઘણીવાર આપણે આપણે મૂર્તામાં ઈશ્વરને દોષ આપીએ છીએ કે ઈશ્વર ખોટો છે ઈશ્વર ક્યાંય ખોટો નથી જો એના વચન અને વાયદાઓ આપણા માટે જે હા ને આમેનમાં છે આપણે જ્યારે એને પાડીએ છીએ ત્યારે એના પરિણામો જે આપણા નિર્ણયો હશે એ જ આપણા પરિણામો હશે અને એ બહુ અદભુત બાબત છે અને ઈશ્વર આપણને કહે છે કે આ બાબતો તમારે કરવી બહુ જરૂરી છે એક રીતે યોહાને લખેલી સુવાર્તા 13મો અધ્યાય ત્યાં પણ એક અદભુત બાબત લખવામાં આવ્યું છે યોહાને લખેલી સુવાર્તા અને 13મો અધ્યાય અને 17મી કલમ હું તમારા માટે વાંચીશ અને અહીંયા લખવામાં આવ્યું છે જો તમે એ વાતો જાણીને તેઓને પાળો તો તમને ધન્ય છે કેટલી અદભુત બાબત છે જો તમે એ વાતો આ જે બાબતો લખવામાં આવી છે ત્યાં એક અદભુત નમૂનો પ્રભુ ઈસુ ખ્રિસ્તે આપ્યો છે નમ્રતાનો જો તમે એ વાતો સાંભળીને તેઓને પાળો છો તો તમને ધન્ય છે અને આજે સવારે વાળાઓ હું તમને ઉત્તેજન આપવા માંગુ છું કે હવે જ્યારે આપણે આ નવા વર્ષની અંદર 2023માં વર્ષો આવે છે અને વર્ષો ચાલ્યા જાય છે અને ચાલ્યા ગયેલા વર્ષો પાછા આવતા નથી અને જે પાછલા વર્ષોમાં આપણે કર્યું એના પરિણામો કદાચ આજે આપણી સામે હશે પણ જો નવા વર્ષમાં કંઈક નવા નિર્ણયો કરીશું અને પ્રભુના વચનને રિસીવ કરીને એ પ્રમાણે આપણે પગલાં ભરીશું તો આવનાર વર્ષો આવનાર સમય આવનાર દિવસો મહિનાઓ આપણે બાઇબલ કહે છે કે જો આપણે એ પ્રમાણે કરીએ છીએ તો એના આશીર્વાદો આપણે મેળવીએ છીએ અને ટૂંકું વચન છે આવો આપણે આંખોને બંધ કરીએ આ સમય છે આવો આપણે આપણા હૃદયોને એ બાબતને યાદ અપાવીએ પ્રભુનું વચન આપણે વાંચીએ છીએ અને શું તરત એને ભૂલી જઈએ છીએ પ્રભુનું વચન આપણે સાંભળીએ છીએ આપણે આપણને હર્ષ પણ થાય છે પણ શું ત્યારબાદ આપણે ભૂલી જઈએ છીએ આવો વાળા બાઇબલ આપણને આહવાન આપે છે જે વચન સાંભળે છે અને એ પ્રમાણે જ્યારે જે કરે છે બાઇબલ કહે છે અને સ્વર્ગના એ દરેક ઉત્તમ આશીર્વાદો મળે છે આ ધરતી પર ધન્ય માણસ છે જે વાતો ઈશ્વરની વાતો પ્રભુની વાતો જીવનની વાતો જે સાંભળે છે અને જે પાડે છે બાઇબલ કહે છે એને ધન્ય કહેવામાં આવ્યો છે આવો ભલાવો પ્રભુએ આપણને સૌથી મોટી આજ્ઞા આપી છે આપણે બીજાને પ્રેમ કરીએ આપણી અંદર જાણીએ છીએ પાપી સ્વભાવ છે આપણે કરી શકતા નથી પણ આપણે પ્રભુનો આભાર માનીએ એણે આપણને નવું જીવન આપ્યું છે અને નવા જીવનની અંદર પવિત્રાત્મા દેવનો પ્રેમ રોમન 5:5 અનુસાર પવિત્રાત્મા દેવનો પ્રેમ આપણા હૃદયમાં વેવડાવ્યો છે અને એના પ્રેમથી આપણે આપણા લોકોને પ્રેમ કરી શકીએ ચર્ચના લોકોને પ્રેમ કરી શકીએ છીએ કુટુંબોને પ્રેમ કરી શકીએ છે ખોવાયેલા સંસારને આપણે પ્રેમ કરી શકીએ છે એની આજ્ઞા છે તમે એકબીજા પર પ્રેમ રાખો એથી સંસાર જાણશે કે તમે મારા શિષ્ય છો એને એ પણ કહ્યું કે જાઓ જે ક્રુસ પર એને બળજાતા માટે એ પાપનું દેવું ચૂકતે કર્યું એનો સંદેશ એના મેસેન્જર તરીકે તમને ને મને એને મોકલ્યા છે એની આજ્ઞા છે જો આપણે એને સાંભળીએ છીએ અને પાળીએ છીએ તો એ લોકોના જીવનોમાં તારણ લઈને આવશે વાળાઓ અને લોકોનો અનંત કાળ ઈસુ ખ્રિસ્તમાં આશીર્વાદિત થશે અને એનો રિવોર્ડના ભાગીદાર તમે થશો તમે આત્મા જીતનારા લોકો કહેવાશો ઘણી બધી બાબતો છે જે આપણે બાઇબલમાં વાંચીએ છીએ અને ઈશ્વર આપણી સાથે વ્યક્તિગત રીતે વાત કરવા માંગે છે આવો આ વચન દ્વારા પ્રભુ આપણી સાથે વાત કરવા માંગે છે કે મારા દીકરા કે મારી દીકરી તારી સાથે વ્યક્તિગત વાત કરું છું
आओ बे मेरे लिए प्रभु ने आपरे पण आपरा तरफ थी कही सकिया छे आप प्रभु मारी कृपा ईश्वर ने आपरी साथे बात करवा दी है आओ बे मेरे लिए અત્યાર સુધી કદાચ પ્રભુનું વચન ખાલી જ્ઞાન માટે આપણે સાંભળ્યું છે આવા જે કહીએ કે ના પ્રભુ તારું વચન એ જીવન આપનારું વચન છે જે મારા આત્મિક જીવન માટે અને તારી યોજના માટે મારા માટે આશીર્વાદનું કારણ છે લોકોના માટે આશીર્વાદનું કારણ છે મને આવો આપણે બે મિનિટ લઈએ ત્યાં સુધી હા પ્રભુ અમે તમારું વચન સાંભળીએ છીએ પણ અમે એને પાળવામાં નિષ્ફળ રહ્યા છીએ આજે સવારે તમે જ્યારે તમારું વચન દ્વારા અમારી સાથે વાત કરી છે જો અમે તમારું વચન સાંભળીને પાળીએ છીએ તો અમે બુદ્ધિમાન વ્યક્તિ બનીશું અને તમારી બુદ્ધિ એ સ્વર્ગની બુદ્ધિમત્તા છે આ દુનિયાની કોઈ પણ બુદ્ધિમત્તા કોઈ પણ જ્ઞાન તેની આગળ ચાલી શકતું નથી કેમ કે તમારી બુદ્ધિમત્તા એ અનંતની બુદ્ધિમત્તા છે ઈસુ પ્રભુ તમે ઉત્તમ નમૂનો આપ્યો છે શત્રુને પ્રેમ કરવો પ્રભુ ખરેખર તો તમે જ કરી શકો છો અને તમે અમને શ્રી કૃષ્ણને મદદ કરો આ સંસારમાં તમારે તમારા લોકો તરીકે મીઠાને જ્વાળા સમાન જ્યારે જીવન જીવવાનું છે ત્યારે તમારા વચન સાંભળીને પાળવા માટે વિશ્વાસનું જીવન જીવવાના માટે ભરોસાનું જીવન જીવવાના માટે વચનનું જીવન જીવવાના માટે તમે અમને કૃપા આપો પરમેશ્વર ધન્યવાદ કરીએ છીએ આ સમયને માટે વચન માટે જો વચન તમે પહેલી વાર સાંભળી રહ્યા છો યુટ્યુબ પર કે કદાચ અહીંયા જાણી લો ઈસુ પ્રભુ તમારા અને મારા પાપોનું તેણે દેવું ચૂકતે કર્યું છે અને તે એના નામમાં તારણે નવું જીવન છે તમે ઉધારેલા પાપોની માફી જો મેળવવા ઈચ્છો છો પવિત્ર આત્મા દેવ જો તમારી સાથે વાત કરી રહ્યો છે તો તમે તમારા હૃદયમાં પ્રાર્થના કરી શકો છો જેને તારણની પ્રાર્થના કહેવામાં આવે છે જો તમે પ્રાર્થના કરી છે તો કદી જ તમારે કરવાની જરૂર નથી કેમ કે બાઇબલ કહે છે એક જ વાર પ્રાર્થના કરવામાં આવે છે ને એના દ્વારા આપણને તારણ આપે છે જો તમે પહેલી વાર સાંભળી રહ્યા છો તો તમે તમારા અંતરમાં તમારા હૃદયમાં તમે કહી શકો છો હા પ્રભુ ઈસુ હું જાણું છું પાપી છું અને હું પોતાને બચાવી શકતો કે શક્તિ નથી પરંતુ આભાર માનું છું ધન્યવાદ કરું છું મારા પાપોનું દેવું તમે ક્રૂસ પર ચૂકતે કર્યું છે મારા સ્થાને તમે ક્રૂસનું મરણ સહન કર્યું છે આ સમયે મને નવું જીવન મળે માટે તમે ત્રીજા દિવસે સજીવન થયા છો મારા હૃદયમાં તમને મારા ઉદ્ધારક તરીકે તારણહાર તરીકે સ્વીકાર કરું છું મારા જીવનને તમારા માટે ઉપયોગી બનાવો જો તમે આ હૃદયથી પ્રાર્થના કરી છે બાઇબલ કહે છે એફેસી 2 અને 8 પ્રમાણે કૃપાથી વિશ્વાસ દ્વારા તે તારણ આપે છે એફેસી 13 પ્રમાણે પવિત્ર આત્મા દેવની મોહર તે કરે છે એના વાયદાઓ છે તમે ખરેખર હૃદયથી પ્રાર્થના કરી છે તો ઈશ્વરે તમને તારણ આપ્યું છે તીતસ 2:11 દેવની કૃપાએ માણસોનું તારણ કરે છે તમે વિશ્વાસમાં વચનમાં અને પ્રભુના ઘર ચર્ચમાં તમે વધી શકો છો પ્રભુ ઈશ્વરને તમારો આભાર માનીએ છે આજે સવારે તમારા વચન દ્વારા તમે અમને પ્રોત્સાહન આપ્યું અમને મદદ કરો પરમેશ્વર અમે આ દિવસોમાં આ સમયોમાં પ્રભુ તમારું વચન જે અમને પ્રભુ શીખવે છે કે આ અમારે કરવાનું છે એ કરવા માટે અમારે ગમે તેની કિંમત કેમ ના ચૂકવવી પડે પણ પ્રભુ અમને મદદ કરવા અમે તૈયાર થઈ જઈએ ઇબ્રાહીમને કહેવામાં આવ્યું કે ઇબ્રાહીમ તારા એક ના એક દીકરાને લઈને તો મોરિયા પ્રદેશમાં એક પહાડ પર ચાલ્યો ગયા જે પહાડો તને બતાવો ત્યાં જઈને તું તારા દીકરાની આહુતિ આપ એનું બલિદાન
અને એના વિશ્વાસના પગલાએ તમને પ્રસન્ન કર્યા છે, વિશ્વાસનો પિતા બન્યો છે. અમને મદદ કરો પ્રભુ, અમે ગમે તેવું મૂલ્ય ચૂકવવાનું આવે પણ અમે પરમેશ્વર હા તમારા વચનને પાળીએ, અને વચનના જે હદ આશીર્વાદો છે આ ધરતી પર અને આવનાર હજાર વર્ષના રાજ્યમાં જેની ગોળ છે એના અમે ભાગીદાર બનીએ અને તમારો મહિમા થાય માંગીએ છીએ. આજનો સમય તમારા હાથમાં સોંપે છે, હવે પ્રત્યેક વ્યક્તિ અમે દસ તમારા હાથમાં સોંપાય છે, મહિમા તમને આપીએ છે, તમારા નામને ઊંચું ઉઠાવે છે. અમારી પ્રાર્થના પ્રભુ સુખ્રિસ્તના નામથી જો બાપ કરે છે, મારી મહિલા સાંભળવા માન્ય કરો. આમેન.